नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने? सरस। धोरण त्रण गुजराती जेनुं नाम छे कलशो, जेमां आपणे सरस मजाना चेप्टर 1 अने 2 छे समझी गया छीए। स्वाध्याय पोथीमां पण पूर्ण करी लीधेलुं छे। तो आजे आपणे नवा चेप्टर 3 छे तेना तरफ आगळ वधीए। तो चेप्टरनું नाम શું છે? પાઠનું નામ તો તમે જોઈ શકો છો, હું પતંગિયું મારા પિલ્લુનું। બરાબર કે હું પતંગિયું મારા પિલ્લુનું, પિલ્લુ એટલે કે મરઘીનું બચ્ચું જે કહે છે ને, એ હું પતંગિયું મારા પિલ્લુનું। સરસ મજાનું છે ગીત આપ્યું છે, તમે જોઈ શકો છો કે ચાલો ગાઈએ ગીતડું। તો અહીંયા પતંગિયા પણ આપ્યા છે અને અહીંયા ગીતડું આપ્યું છે, તો ચાલો આપણે સરસ મજાનું ગીતડું છે એ ગાઈએ અને પછી એને સમજશું। તો બધા છે એ સાથે સાથે ગાશે, બરાબર? તો ચાલો આપણે ગીતડું ગાઈએ। પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। નળિયો નાજુક છે નાનું મીઠડું સાવ નમણું છે પતંગિયાને, તમે પકડી રાખો ને ઉડવા જાય તો એની પાંખ છે એ શું થાય? તૂટી જાય। શું થાય? તૂટી જાય। તો એ નર્યું નાજુક અને નાનું છે, મીઠડું મીઠડું અને મજાનું છે। કેવું સરસ જોઈને આપણે મજા આવે ને, કે મીઠડું મીઠડું અને મજાનું છે। અડવા જશો ના લલચાઈ, અડવા જશો ના લલચાઈ, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ, કે અડવા જશો ના લલચાઈ, કે એને અડવા જશો નહીં, લલચાઈને એને અડવા જતા નહીં, પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ। ભલી ભોળી છે સિંહ આંખ, એની આંખ તો કેવી ભોળી છે, કેવી સરસ છે।
રંગ રંગ રૂપાળી પાંખ, એની પાંખ તો કેટલી સરસ હોય, રંગબેરંગીની હોય છે, રંગ રંગ રૂપાળી. તમે જોઈ શકો છો બધા પતંગિયાની પાંખ એક સરખી હોતી નથી, બરાબર, રંગ રંગની હોય છે, કેવી સરસ પાંખો હોય છે એની. રૂડો રંગોની છાંટ કેવી છવાય, કે રૂડા રંગોની છાંટ જાણે કેવી છવાઈ ગઈ છે, છવાય એટલે કે ફેલાઈ ગઈ છે, કે જાણે એની માટે માથે કોઈ રંગ ઢોળ્યો હોય ને એવી રીતે છાંટાની જેમ અલગ અલગ પ્રકારના. તમે જોઈ શકો છો કેવી સરસ રંગ હોય છે એની પાંખનું. પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. ફૂલોથી ફૂલે ફરી ફરીને, કે ફૂલોથી ફૂલે ફરી ફરીને, બરાબર, કે ફૂલો એ ફૂલોમાં જે રસ હોય ને એ પીવે છે, બરાબર, તો એનાથી ફૂલે છે, કે ફરી ફરીને પાછા, કે ફરી ફરીને પાછા ફૂલો પર જ બેસે છે અને એનો રસ પીવે અને ફૂલે છે. બેઠું જો ને જરા ઠરીને, કે બેઠું તો જોઈ જરા ઠરીને, જરાક જ બેઠું હોય એની જેમ તમે જોઈ શકો છો, બેઠું જો ને જરા ઠરીને. જોયા કરો ધરાય ધરાય પતંગિયોને આંગળી અડાડશો ના ભાઈ, કે બેઠું છે એને જોયા કરો, તમે ધરાવ નહીં ત્યાં સુધી, તમને સંતોષ ના થાય ત્યાં સુધી તમે એને જોયા કરો, તો પતંગિયાને આંગળી અડાડશો ના ભાઈ. સરસ મજાનું છે, પૂજાલાલ કવિ છે એમના. ત્યાર પછી દોરો રંગ પૂરો, બરાબર, પેલા તો આ પતંગિયાને દોરો, પેલા અડધું અહીંયા પૂર્ણ કરો અને પછી અહીંયા આખું દોરવાનું છે અને પછી એમાં સરસ મજાનો ત્રણેયમાં રંગ પૂરવાનો છે, બરાબર. ત્યાર પછી વાર્તા વાંચો. શું કીધું છે? વાર્તા વાંચો. પ્યારા પિલ્લુ, શું કીધું છે? પ્યારા પિલ્લુ. તો આપણે સમજીએ, બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, બરાબર, બપોર થયો ત્યાં તો એક વરસાદનું એક ઝાપટું પડી ગયું, પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. એક દ્રીજ છે અને એક ઈવા છે, આ દ્રીજ છે અને આ ઈવા છે, બે બેન ભાઈ છે, એમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા, ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. તેમાં એક મોટી અને પીળી પાંખોવાળું જે પતંગિયું હતું એ ઈવાને ખૂબ જ ગમી ગયું હતું. દ્રીજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું મીઠા લીમડા પર જઈને બેઠું, કે મીઠા લીમડો છે એના ઝાડ પર જઈને બેઠું છે. કડવો લીમડો અને મીઠા લીમડામાં ફેર છે, બરાબર, આપણે કોઈ પણ વઘાર કરીએ તો એમાં મીઠા લીમડાનો ઉપયોગ કરીએ. તો એ ઉડી ઉડીને મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો, કે લીમડા ઉપર તો અહીંયા પતંગિયા જાણ મેળો જામેલો. દ્રીજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયાઓ પણ ઉડી ગયા, કે પેલું પીળું પતંગિયું હતું એની સાથે બીજા કેટલાક પતંગિયાઓ છે એ પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ ને દ્રીજ કહે, જો જો આ પાંદડા પર શું છે, ઓલા પતંગિયા ઉડી ગયા. તો ઈવા કહે, અરે ઉદાસ થઈ જાય છે, અરે રે આ તો બધા ઉડી ગયા છે. ત્યાં તો દ્રીજ કહે છે, જો જો આ પાંદડા પર શું છે, પાંદડા પરના નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું, કે પાંદડા પરના નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. ઈવા છે એ ધ્યાનથી જોવે છે અને કહે છે કે આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો, એને જોવા માટે થોડાક વધારે નજીક થાય છે. ત્યાં તો એ પાંદડાવાળી ડાળખી હતી, એમને ધક્કો લાગે છે. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ એવું ન થયું, કે દાળમાં ભટકાયા
તો એમને ગભરાઈ ગયા, ઓહો હવે તો આ ઈંડા પડી જશે તો શું થશે. પણ એવું થયું નહીં. ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા. દ્રીજ અને ઈવાને હાશ થઈ કે ઈંડા છે એ પાંદડામાં બરાબર ચોટી ગયા. એટલે દ્રીજ અને ઈવાને હાશ થયું કે હાશ, ઈંડા નીચે પડ્યા નહીં. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખું. ઈવા અને જે દ્રીજ છે એના મમ્મીને કહે છે કે હવે થોડો ટાઈમ છે લીમડો તોડતી વખતે ધ્યાન રાખવાનું કહે છે. આપણે લીમડો તોડતા હોય ને, મીઠો લીમડો હોય છે તો મીઠા લીમડામાં તો મીઠો રસ આવતો હોય ને, એટલે પતંગિયા વધારે બેસે તેમાં. તો પછી આપણે કોઈ પણ વઘાર કરવા માટે તાજો લીમડો તોડતા હોઈએ, પછી ઈવા એને મમ્મી રોજ તોડતી હશે. તો ઈવા એને દ્રીજે કીધું છે કે હમણાં થોડા દિવસ માટે લીમડો છે ધ્યાન રાખીને તોડવો. બીજી સવારે ઉઠતા વેત જ બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો. બરાબર કે બીજે દિવસે પાછા સવારે જ્યાં ત્યાં જાય છે તો જોયું તો ઈંડા તો નહોતા, પણ ઈંડાની જગ્યાએ ત્યાં લીલી લીલી ઈયળ હતી. જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી, કે જુદા જુદા પાન પર છે એ શું કરતી, ભાખોડિયા ભરતી. ઈયળો તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા, કે ઈયળ છે ભાખોડિયા ભરતી. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. એક પાંદડા પર શું હતી, એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હથેળીમાં લીધું. ઈવા છે એ ધ્યાનથી એ ધીમેથી એ પાંદડું તોડે છે અને હથેળીમાં લે છે. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. પછી એ પાંદડાને શું કર્યું, એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડાના કૂણા પાંદડા દ્રીજ સાચવીને તોડી લાવ્યો, કે મીઠા લીમડાના કૂણા પાંદડા છે દ્રીજ ધીમેથી તોડીને લાવ્યો અને તેણે સંભાળીને ખોખામાં મૂક્યા. પછી એને પણ સંભાળીને શું કર્યું, ખોખામાં મૂક્યા. ઈવા કહે હવે ખા, તું તારે ખાવું હોય એટલું. કે હવે ખા, તારે ખાવું હોય એટલું. બરાબર, પહેલાં શું કરે છે ઈવા, જે પાંદડામાં ઈયળ બેઠી હોય છે એ પાંદડું છે ધીમેથી તોડી લે છે અને બોક્સમાં મૂકી દે છે, એમાં ઈયળ બેઠી હોય છે. પછી એને ખાવા તો જોશે ને, હવે બોક્સમાં પૂરી દીધું, ઓ તો એ તો પાછું ઝાડ ઉપર હોય તો એને મન થાય ત્યારે એટલું પાંદડા છે એનો રસ ચૂસી શકે. પછી એનો ભાઈ દ્રીજ છે એ શું કરે છે કે થોડા કોણા કોણા પાંદડા તોડી આવે છે અને પાછા જે ઈયળ છે એ પાસે એ બોક્સમાં જ મૂકી દે છે અને પછી શું કહે છે કે હવે ખા, તારે ખાવું હોય એટલું. તો એ ખોખામાં ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું. પછી એ ખોખું શું કરે છે, ઘરમાં સલામત જગ્યાએ મૂકે છે. બીજી સવારે દ્રીજ અને ઈવાને ઈવાએ ખોખામાં જોયું. બીજી સવાર થઈ તો દ્રીજ અને ઈવા છે શું કરે છે, ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. પહેલી વાત તો એ કે કોઈ લીલું પાંદડું હતું એ લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. જો પહેલા દિવસે જાય તો ઈંડા હોય છે, બીજા દિવસે સવાર જાય તો શું હોય છે, ઝીણી ઝીણી નાની નાની એવી ઈયળ લીલી લીલી હોય છે. પછી ત્રીજા દિવસે તો એ લીલી ઈયળ દેખાય જ નહીં. બંને ધારી ધારીને જોયું, એટલે એકદમ નેરખી નેરખીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા, ત્યાં એ બહેન દેખાયા. ત્યાં એ બહેન દેખાય એટલે કે ઈયળ, એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું, કે એક પાંદડાની નીચે ઝીણકડું મોઢું, ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. કે એના ઝીણા ઝીણા પગ અને ઈયળ તો કેવી સરકતી હોય, તો કે સતત સરકતું શરીર. તો પણ તે કેટલા બધા પાંદડા ખાઈ ગયેલી. તો પણ તે કેટલા બધા પાંદડા હતા એ બધા ખાઈ ગયેલી. ત્રીજ કહે આપણે આ દોસ્તનું નામ પાડી. પછી એ તો એનું દોષ થઈ ગયું કે હવે આપણે આ ઈયળનું નામ પાડી. ઈવા કહે ચોક્કસ, હા શું નામ પાડીશું. દ્રીજ કહે પીલું, પ્યારા પીલું. શું નામ પાડશે, પ્યારા પીલું. ઈવા કહે સરસ નામ છે પીલું, કે પીલું નામ સરસ છે.
રોજ સવારે દ્રીજ અને ઈવા ખોખામાં પીલુની ભાળ લેતા, એટલે કે ભાળ એટલે કે સંભાળ લેતી. તેઓ ખોખાને સાફ કરતા અને નવા પાંદડા ઉમેરતા, ખોખાને સાફ કરતા અને રોજ કુણા કુણા નવા નવા પાંદડા છે એમાં મૂકતા. રાત પડીએ વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા, કે પછી વળી રાત પડે તો દિવસમાં બે વાર, એક સવારે ઉઠીને જોઈ અને પાછા રાતે સૂઈ એની પહેલાં એક વખત જોઈને જ સૂતા. અઠવાડિયા પછી ત્રીજે કંઈક જુદું જ જોયું, કે અઠવાડિયું થયું ત્યાં ત્રીજ છે તો કંઈક જુદું જ જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ત્રીજ છે પછી ઈવાને પૂછે છે કે દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પેલું જ છે, કે આ તો આપણું પેલું જ છે, જે ઈયળનું નામ પીલું પાડ્યું તો એમ. હવે તેણે નવા કપડાં પહેરી લીધા છે, કે પીલુંએ શું કર્યું છે, નવા કપડાં પહેરી લીધા છે. તેને કોસેટો કહેવાય છે. શું કહેવાય છે? કોસેટો, એટલે કે રેશમના કીડાનું ઘર, કોકડું. બરાબર, જોને કેવા પહેલવાન થઈ ગયો છે પીલું દ્રીજ. પહેલવાન એટલે કે એકદમ મોટો. દ્રીજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો, કે ખાઈ ખાઈને એકદમ જાડો થઈ ગયો. બંને ભાઈ બહેન આ તગડો પીલું વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પીલુંની ખબર લેતા, કે સવાર સાંજ અને નિશાળેથી જાય ત્યારે આવે ત્યારે એ પીલુંની ખબર લેતા. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પીલુભાઈ શાંત જણાય, કે પીલુભાઈ છે ઈસકેવા શાંત થઈ ગયા. કોશેટાનો રંગ ગાઢો થઈ ગયેલો, કોશેટો છે એનો રંગ એટલે કે રેશમના કપડાં છે એકદમ ઘાટા થઈ ગયેલા, અને તે ચૂપચાપ પડી રહેલો. ત્રીજ સાચવીને તેને અડ્યો, ત્રીજ છે એ ધીમેથી એને અડ્યો, અને કેસેટો એકદમ કઠણ હતો, પછી એકદમ કઠણ થઈ ગયો. દ્રીજને ચિંતા થઈ, તેણે ઈવાને પૂછ્યું, દીદી પીલુને કંઈ થઈ તો નથી ગયું ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ના કર, એ તો મોટો થઈ રહ્યો છે. કે તો શું થાય છે? મોટો થઈ રહ્યો છે, બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવાર બપોરે તેમણે પીલુની ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કેશો ટોક જરા જરા હલતો હતો. દ્રીજ ધ્યાનથી જોજે, એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ ગઈ, લઈ આવી. થોડી વારમાં કેસોટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો પાખો હતી, કે કેસોટો છૂટ્યો એટલે કે એનું જે રેશમનું હતું પાંદડાનું એ તૂટ્યું એટલે એમાંથી જીવડું બહાર આવ્યું. હવે જીવડાને તો પાંખો હતી, પણ તેની પાંખો ચોટેલી હતી, એની પાંખો છે એ ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી, દ્રીજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા, કે તો એની પાંખો ખોલી અને દ્રીજ ને ઈવા તો એને જોતા જ રહી ગયા મોઢું ખુલ્લું રાખી. તેમનું વહાલું પીલું તો સુંદર મજાનું પતંગિયું બની ગયેલું, કે તેમનું વહાલું પીલું છે એ સુંદર મજાનું પતંગિયું બની ગયેલું. પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. ત્રીજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે, તમને સમજાણું છે ને કે પતંગિયું છે એ શેમાંથી બને છે. બરાબર, તો એ પતંગિયું છે એ ઝાડવામાં જ પાંદડા હોય એવી જ રીતે એમાં જે ઈંડા મૂકે છે ઈંડામાંથી ઈયળ થાય છે અને ઈયળમાંથી એને ધીમે ધીમે પાંખો આવે છે. બરાબર, પહેલાં આછી આવે પછી એકદમ જાડી થાય છે અને પછી એની પાંખો હલાવે છે, પ્રેક્ટિસ કરે છે અને પછી શું કરે છે, ઉડી જાય છે. તો તમને ખબર જ છે કે પતંગિયું કઈ રીતે બને છે. બરાબર, તો સરસ મજાની વાર્તા છે પીલુની. પીલું પતંગિયાનું નામ શું હતું? પીલું. બરાબર, પ્યારા પીલું. તો આ વાર્તા એક વખત વાંચવાની છે અને આ ગીતડું એક વખત લખવાનું છે અને પાકું કરવાનું છે. બરાબર, એ જે ડબલ્યુમાં એક વખત લખવાનું છે અને પાકું કરવાનું છે અને ચિત્રો દોરીને એમાં રંગ પૂરવાનો
છે. બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાર્તા વિશે વાતચીત કરીશું. બરાબર.